hay que pensar bueno. એડવોકેટ માં બી લેડીઝ જાય તો કોઈ એડવોકેટ બની જાય, કોઈ બી ફિલ્ડ માં જાય પછી એડવોકેટ એનું પાવર આવી જાય છે, જરૂર આવી જાય છે, એ ભૂલી જાય છે કે ક્યાંથી આવી છે, ભૂલી જાય. અનફોર્ચ્યુનેટલી આપણા ગવર્મેન્ટ બધા ટકા બહેનો નું પોલીસ માં મૂકી હતી, પણ અનફોર્ચ્યુનેટલી એવા એવા ઈચ્છા થી મૂકી હતી કે એ લોકોને એ કરુણા કહેવાય ને, કે કરુણા હોય કે ભાઈ બિચારી કોઈ બેન જોડે અમે ઉભા રહીશ, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને પેલો જે વર્ક એડવોકેટ નો પાવર બધો જે ગાંઠ પણ આવી જાય છે, એમાં અત્યારે મારે વધારે પડવું નથી. પણ એ જે બેને કહ્યું એને પાછું એક્ઝામ્પલ બી આપ્યું, રાજીવ ગાંધી, હા રાજીવ ગાંધી ને એક્ઝામ્પલ બી આપ્યું, એને બી પેલી માફ કર્યા, સોનિયા માફ કર્યા. સી આ જે પોઈન્ટ અત્યારે એને જે એ એડવોકેટ કહેવા માંગતી હતી ને, એને સી અનફોર્ચ્યુનેટલી આખા કેસમાં જોયું છે તો બધાના પોતાની લાઇમલાઇટ જોઈ છે, 2 મિનિટ્સ ઓફ ફેમ કહેવાય ને. આજે મેં કહ્યું કે ઇન્દિરા સિંહ નું બી કહી દઉં સાહેબ, મને ખબર નથી પૈસાનું કઈ હોય છે કે નહીં, એ મને એટલે આ મળ્યા હોય કે એને ખબર નહીં. પણ હવે તમે જોજો આ સિંહ ને શર્મા ના ધંધો ક્યાંથી મળશે કહી દઉં તમને, જે આ બધા આવા રેપિસ્ટો છે ને, બધા ખૂનીઓ વાળો બધા એના ક્લાયન્ટ, કારણ કે કદાચ દેખો મેં લડા, મેં અહીંયા તક લડા, સામે વાળો એ ખબર છે કે મરતા ક્યાં નહીં કરતા, સારા લોકો તો લડવાના છે, સારા લડવાનો તો કહેશે કે ભાઈ તું માફ કર મેરે કો. એટલે આ લોકો ની હવે હાથરી વધારે ફાસ્ટ ચાલવાની છે. ઘોડા ખાસે દોસ્તી કરે તો ખાઈ ગયા ટીવીમાં જઈને શું આવા ખોટા ખોટા બોલે પણ સંસ્થા ઉભી રહી એને અભિનંદન. જેટલી સંસ્થાઓ નિર્ભયાની મદદની સાથે ઉભી રહી, ઓલ ઇન્ડિયાની દિલ્હીમાં છેક સુધી, જો એની આજુમાં 10-12 ચહેરા તો એવા હતા કે છેલ્લા આપણે 1 વર્ષથી એ જેટલી વાર ટીવીમાં આવતા એ ચહેરા એની સાથે એને પીઠબળા જબરજસ્ત કામ કરે. મીડિયા આખા દેશના મીડિયા આ ઇસ્યુ જે રીતે ઉપાડ્યો, આ દસકાનો મોટા મોટો કેસ છે. સાચી વાત. મારે મારે બીજી બધી જે સંસ્થાઓ સાંભળતી હોય એ લોકોને મહેરબાની, હાથ જોડીને મહેરબાની કરવી છે કે તમે નિર્ભયા જોડે ઉભા રહ્યા, થેન્ક યુ. પણ હવે તમારા ગામમાં તમારા શહેરમાં બી આવી દીકરી હોય તો એને મદદ કરો, એને પ્લીઝ મદદ કરજો. લોયર એને બી હાથ જોડીને કહું છું કે સાહેબ તમે તમે એક માનસિક રાખો, હક મળે છે બધાને પોતાના જાતને બચાવવાનું, પણ જૂઠે પર નહીં. અને તમે હાથરીઓ ચલાવો તો સાહેબ આવું આપણે તો વી આર નેશન, હિન્દુ નેશન વિથ બિલીફ ઇન કર્મા. આપણે કર્માવાળા લોકો છે સાહેબ, કર્માવાળા લોકો છે. કર્મા તમને ખબર છે શું છે, શું કામ આના પર જિંદગી ના, તમારો હાથરી ના ચલાવો, બાકી કમાઈ લો. બાકી ઘણા રસ્તાઓ છે પોઝિટિવ કમાવાના. અમે અમરેલીની એક દીકરીનો કેસ અમે ચલાવીએ છીએ. એટલા ગરીબ છે કે એ અહીંયા આવે ને તો પાછા જવાના પૈસા પણ અમે 4 રૂપિયા